لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيدنا محمد وآله الطاهرين. آمين. صلي على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: الإنصاف يرفع الخلاف ويوجب الائتلاف. مولاي متقيان حضرت أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام إرشاد فرما بيچه: اللهم صل على محمد وآل محمد. کہ انصاف عدل ایک ایوی وستو چھے کہ جناتی آپس نا مدبید دور تھئی جائی چھے، انے محبت ان ایکیتا پیدا تھئی چھے. اپنے ہمنا ઈ મહાન દિવસની નજદીક થઈ રહ્યા છીએ કે જે આપણા જમાનાના ઇમામ હઝરત મહદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફની વિલાદતનો દિવસ છે. કે જે આપણા ઇમામ પરદે ગઈબમાં છે અને રસૂલ ખુદાનો વાયદો છે, હદીસોમાં મળી આવે છે કે જ્યારે ઇમામનો ઝુહૂર થશે ત્યારે આ દુનિયાને ઇન્સાફથી ભરી દેશે, જેવી રીતે કે ઝુલ્મ જોરથી ભરેલી હશે. પરંતુ આ દુનિયામાં જે ઝુલ્મ ફેલાય છે એના કારણે આપસમાં કડવાહટ પણ પેદા થાય છે, એકબીજાથી ઇન્સાન દૂર પણ થાય છે. ચાહે ભાઈ ભાઈ હોય, ચાહે બાપ દીકરો હોય, ચાહે એ સમાજના મોમિન ભાઈઓ હોય, જ્યાં ઝુલ્મ હોય છે ત્યાં કોઈ દિવસ એકતા આવી શકતી. પરંતુ આદલો ઇન્સાફ એક એવી વસ્તુ છે કે જે લોકોને એક પ્લેટફોર્મ ઉપર ભેગો કરે છે, એક ટર્મિનલ ઉપર ભેગા કરે છે. અગર જો ઝુલ્મ હશે તો ઝુલ્મ જાજા બધા છે, તો અમુક આ માણસ આ ઝુલ્મ કરશે, બીજો માણસ બીજો ઝુલ્મ કરશે. માણસો એક પ્લેટફોર્મ ઉપર ભેગા કોઈ દિવસ નહીં થશે. માટે જરૂરી છે કે આપણે સમાજમાં એ લાયકાત પેદા કરી નાખીએ કે આપણે ઇન્સાફ કરતા હોઈએ, ઇન્સાફને ચાહતા હોઈએ, ઇન્સાફને દોસ્ત રાખતા હોઈએ. જો કે બધાનો રાયા, બધાનો પરચમ, બધાનો ત્રાપો તો એ જ હોય છે કે અમે ઇન્સાફ કરશું, અમે ઇન્સાફને દોસ્ત રાખીએ છીએ, અમને ઇન્સાફ પસંદ છે. એક ચોર પણ હોય ને, ચોર એ પણ જ્યારે ગ્રુપમાં જઈને કોઈના ઘરે ચોરી કરીને લાવે ને, પછી જ્યારે એ ચોરીનો માલ તકસીમ કરવા બેસે ને, તો ત્યાં પણ કહે છે કે ભાઈ ધ્યાન રાખજો, ઇન્સાફથી કામ લેજો. અરે બાપા, તમે તો હમણાં મોટો ઝુલ્મ કરીને આવ્યા અને હવે તમે કહો છો કે ઇન્સાફ કરો. તો કે ઝુલ્મ ભલે બીજા ઉપર કર્યો, પણ આપસમાં જ્યારે આપણે કામ કરીએ ને ત્યારે ઇન્સાફ જ થવો જોઈએ. ઇન્સાફ એક એવી વસ્તુ છે કે જેને દરેક ઇન્સાન પસંદ કરે છે, ચાહે નાનો હોય ચાહે મોટો હોય. નાના બાળક પાસેથી પણ અગર જો એક એનો બાપ, સગો બાપ શોકોલા લઈ લે ને, તો પણ છોકરાની રાત નીકળી જશે, રોવા માંડશે કે શું કામ મારી છોકરા લઈ ગયો. અરે ભાઈ, તને શોકોલા દેવા વાળો તો તારો બાપ જ હતો, હવે એ લઈ ગયો તો ક્યાં તારા ઉપર ઝુલ્મ કર્યો? ના, એ મને આપી દીધું એટલે એ મારું થઈ ગયું, હવે મારી રજા વગર એને ધ્રુવા નથી. ભલે મારો બાપ હોય તેમ છતાં એને ધ્રુવા નથી કે એ મારી છોકરા લઈ જાય, રોવા માંડશે. છોકરો પણ પોતાના ગિરિયાના આલમમાં એ સમજાવવા ચાહે છે કે મારા સાથે ઇન્સાફ કરવામાં આવે, મારા સાથે ઝુલ્મ ના કરવામાં આવે. અને આ ઇન્સાફ
એવી સરસ મજાની વસ્તુ છે કે હદીસમાં મળે છે કે આ ઇન્સાફ કરતા સારી વસ્તુ કોઈ બીજી નથી. સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ હોય તો એ શું છે? ઇન્સાફ અને આદલ. અને સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ હોય તો એ શું છે? એનો કોન્ટ્રાસ્ટ ઝુલ્મ. અને આ ઇન્સાફ એક એવી વસ્તુ છે કે જેમાં કોઈ એક્સેપ્શનલ નથી. નમાઝમાં આપણને એક્સેપ્શનલ મળી જશે કે ભાઈ મને નમાઝ પડવી છે, તો હવે ઉભા રહીને નથી પડી શકતો તો શું કરું? તો કે બેસીને પડું. રૂ કબસાઈ જાય છે ને સાવ, એક માણસ સાવ ચાલ્યો ગયો, વાંધો નહીં, એને જ પડી તેનો દીકરો પડે, વાંધો એના ઉપરથી. રોઝા વાજીબ છે પણ હવે બીમાર હોય તો કે વાંધો નહીં, નથી રાખવાનો. દરેક જગ્યા ઉપર આપણને ઇસ્તિસ્ના મળી આવશે કે ભાઈ આ નહીં તો આમ. પણ એક ઇન્સાફ એક એવી વસ્તુ છે જેમાં ખુદાવંદી આલમે કોઈ જાતનું ઇસ્તિસ્ના એક્સેપ્શનલ નથી રાખ્યું. ઇન્સાફ હંમેશા અને હર જગ્યા ઉપર સારું છે. એવી જ રીતે એનું જે કોન્ટ્રેર છે એમાં ખુદાવંદી આલમે ઝુલ્મ પણ કઈ ઇસ્તિસ્ના નથી રાખ્યું. ઝુલ્મ ચાહે નાનો હોય ચાહે મોટો હોય, આજે હોય કે કાલે હોય, ઝુલ્મ ઝુલ્મ છે. ખુદાવંદી આલમ એને પસંદ રાખતો નથી. એ લોકો એનું કામ કરે, પરંતુ તમે અહીંયા મારા પાસે ધ્યાન રાખજો કે જેથી ઇન્શાલ્લાહ આપણે આ સબ્જેક્ટને જરાક જલ્દી પૂરો કરી શકીએ. હતો કે હદીસમાં મળે છે કે ઇન્સાફનું મહત્વ એટલું વધારે છે કે મળે છે એટલે આદલો કવામો રહીયા વ જમાલુલ વેલા. આદલ જે છે એ સમાજની એક તાકત છે, અને આદલ એક રહેબર જે હોય, એક પ્રમુખ જે હોય, એક પ્રેસિડેન્ટ જે હોય, ચાહે સમાજનો હોય કે ગામનો હોય કે દેશનો હોય, એની શોભા ઇન્સાફ છે. અગર જો આપણે આપણા ઘરના પ્રેસિડેન્ટ હોય ને, તો ઘરમાં પણ આપણા માટે જરૂરી છે કે આપણે ફેમિલી સાથે ઇન્સાફથી પેશ આવીએ. આજે ઘરવાસના જે પ્રોબ્લેમ થાય છે એ શું કારણે? આપણે ઇન્સાફ નથી કરતા. કુટુંબમાં પ્રોબ્લેમ થાય છે એનું કારણ શું છે? કુટુંબમાં ઇન્સાફ નથી. અગર જો ઇન્સાફની આદત આપણામાં આવી જાય ને, તો આપણું ઘર પણ જન્નતનો ટુકડો બની જાય, આપણું કુટુંબ અને પરિવાર જન્નતનો ટુકડો બની જાય, આપણો સમાજ જે છે એ બહેતરીન સમાજ બની જાય. જરૂરત ઇન્સાફ. અને આપણા ઇમામ હઝરત મહેદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, ગઈબતમાં છે, એ ગઈબતનું એક સૌથી મોટામાં મોટું કારણ એ છે કે આપણા મહાજી ઇન્સાફ ને સહન કરવાની તાકાત. આપણે હજી ઇન્સાફ ને કબૂલ કરવામાં અથવા તો ઇન્સાફ કરવામાં હજી સાફ ગુસ્સા પ્યોર નથી થયા, 100% પ્યોર નથી થયા. હવે ઇન્સાફ પણ બે જગ્યાએ હોય. ઇબાદતમાં ઇન્સાફ આપણે નથી કરી શકતા, એની વાત પણ હું નથી કરતો. ઇબાદતમાં ઇન્સાફ શું છે? કે ખુદાની દરેક નિયામત ઉપર આપણે શુક્ર કરવો જોઈએ. આ શુક્ર કરવો ઇબાદત છે, પણ શું કરી શકીએ છીએ? નથી કરી શકતા. માટે ખુદાવંદી આલમ પાસે દુઆ કરીએ છીએ કે ખુદાયા તું અમારા સાથે ફઝલો કર. પણ ખુદાવલી આલમ જે આપણા પાસે વધારે માંગણી કરે છે એ શેની માંગણી કરે છે? તો કે તમે સામાજિક કાર્યોમાં, તમારા ફેમિલીમાં, અથવા તો તમે તમારા નફ્સની સાથે ઇન્સાફ કરો. અગર જો તમે આ ઇન્સાફ નહીં કરો અથવા તો ઇન્સાફને કબૂલ નહીં કરો તો શું થશે? તમારો ઇમામ તમારાથી વિકૃતો રહેશે. શા માટે ઇમામ ગાયબ છે? ઇન્સાફ નથી એટલા માટે. માણસો હજી ઝુલ્મ પાછળ લાગેલા છે. બે પૈસા મળે તો એ ઝુલ્મ કરના, કોઈ વખત પોતાની ઇજ્જત જાતી હોય ઝુલ્મ કરી નાખે. આ ઝુલ્મ જે છે એની પાછળ જ્યાં સુધી આપણે ભાગતા રહીશું ઇમામ આપણાથી છેતા.
પણ આપણામાં એક લાયકાત બની જશે કે આપણે અગર જો ઇન્સાફ પસંદ થઈ જશે ઇન્સાફના ચાહક થઈ જશું ન ફક્ત જબાનથી કુફાવાસીઓ પણ ઇન્સાફ ચાહતા હતા અને શું કર્યું ઇમામ હુસૈનને પત્ર લખીને પણ જ્યારે ઈમાન નીકળ્યા તો અમુક લોકો તલવારના જોરથી ચૂપ રહી ગયા અમુક લોકો પૈસાના કારણે વેચાઈ ગયા ના આવો ઇન્સાફ નહીં ઇન્સાફની રાહમાં કદમ મૂકો તો પછી એમાં પૂરા ઉતરો એમ નહીં કે અધ વચ્ચે જઈ તમે તમારા ઇમામને મૂકો માટે જરૂરી છે કે આ ઇન્સાફને આપણી જિંદગીમાં એવું મહત્વ આપીએ કે જુદા ના થાય હવે ઇમામ શા માટે મોડું કરે છે મોડું એટલા માટે જ થાય છે કે આ દુનિયામાં જુલ્મ વધતો રહે અને માણસો જુલ્મથી એવા કંટાળી જાય અને એ હુકુમતે ઇલાહીની માંગણી ખુદાવંદી આલમ પાસે કરવા લાગે ખુદાએ અમને હવે ઇન્સાફ જોઈએ છે ત્યારે ઇમામ ઇન્સાફ લઈને આવશે ભલે જુલ્મ જાહેરમાં આપણને બહુ સારું દેખાય પર્સનલમાં પણ હકીકતમાં આ જુલ્મ સારી વસ્તુ નથી શોધ્યું ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર જુલ્મ કર્યો એની હુકુમતને છીનવી લીધી અથવા તો જ્યારે જાહેરી હુકુમત આવી ખવારીજ લોકો અને માણસો સહન ન કરી શક્યા ઇમામ અલી અલૈહિસ્સલામની હુકુમતને ઇન્સાફવાળી હુકુમતને સહન ન કરી શક્યા માટે શું કર્યું ખવારીજ લોકો ઇમામ અલી અલૈહિસ્સલામને સજદાની હાલતમાં ઝરબત મારીને શહીદ કરે છે નહીતર એ ઇમામ કોણ ઇમામ છે આદિલ ઇમામ ટૂંક સમયમાં એવી ઇન્સાફ વાળી હુકુમત કાયમ કરી કે જેની મિસાલ એક ઔરત માવિયા બિન અબી સુફિયાન પાસે ફરિયાદ કરવા ગઈ કે ભાઈ તારા ગામનો જે અમારા ગામનો હાકીમ છે તારા તરફથી નક્કી કરેલો છે અને આ હાકીમ એવો છે કે અમારા પાસેથી ખોટી રીતે ટેક્સ લે છે અમારા ઉપર જુલ્મ કરે છે માવિયા બિન અબી સુફિયાન કહે છે કે તને હું હુકમ આપું કે તારા વાળને ઘોડાના પગ સાથે બાંધી અને ઘસેડી ઘસેડીને મારી નાખવામાં આવે આવી ખોટી ફરિયાદ કરવા આવી છું મારી સાથે ત્યારે એ ઔરત માવિયા ને સુફિયાનને જવાબ આપે છે તારા પાસે ઇક્તદાર છે તારા પાસે તાકાત છે તું આ કામ કરી શકે છે પણ મને એ જમાનો યાદ આવે છે કે આવી જ ફરિયાદ હું મૌલાએ મુત્તગિયાન હઝરતે અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે લઈને ગઈ હતી મારી આ ફરિયાદને સાંભળી અને પરબારો કાગળ લખી અને કાસિદને મોકલાવી અને એનો જે ગવર્નર હતો એને પાછો બોલાવી અને કીધું કે હવેથી તું અર્જ છે આ હોદ્દો હવે તારે સંભાળવાનો નથી તું આવા જુલ્મ કરે છે દુરૂદ ઓ સલામ થઈ ઇમામ ઉપર કે જે ગુજરી ગયા કબ્રમાં ગયા એના સાથે ઇન્સાફ દફન આજે ઇન્સાફની વાત તો બધા કરે છે પણ અમલમાં તો લઈ આવો ઇન્સાફ હું એમ નથી કહેતો કે આપણે સમાજના સ્તર ઉપર નહીં આપણે પોતાની જાતથી શરૂ કરીએ એવી રીતે દુઆએ કોમેલ પડવાનો હુકમ આવે છે ઝલમ તો નફસી કે ખુદાયા મે મારા નફસ ઉપર જુલ્મ કર્યો આપણે આ વસ્તુથી તો પહેલા બહાર નીકળીએ પોતાના નફસ ઉપરથી તો જુલ્મ કરવાનો બંધ કરીએ પછી એક કદમ આગળ વધીએ પછી આગળ વધીએ આપણા ફેમિલી ઉપર જુલ્મ કરવાનો બંધ કરીએ પણ ના હું બધા સાથે સારો રહું એ મારા નફસ ઉપર જુલ્મ કરતો હોય તો કઈ ફાયદો ઇન્સાન અગર જો આમાં પ્રેક્ટિસ કરવા ચાહે કે ઇન્સાફ કરે તો પેલા પોતાના નફ્સની સાથે ઇન્સાફ કરે નફ્સની સાથે ઇન્સાફ શું છે ગુનાહ ના કરે બલકે આ દિલમાં પોતાના મોમિન ભાઈ પ્રત્યે કડવાહટ રાખવી એ પણ એક જુલ્મ છે એને પણ નિકાલ બહાર કરી દે એકદમ પોતાના નફ્સને જ્યારે પ્યોર બનાવી લેશે તો શાયદ આ ઇન્સાનને તૌફિકાતમાં વધારો થશે કે એ ઇન્સાફ પસંદ અને આગળ વધશે અને ઇમામે ઝમાના અલે ઇસ્લામના 313 સિપાહીઓમાં એ સામેલ થઈ શકશે એક દુરુદ પડે મોહમ્મદ વાળ મોહમ્મદ પર અલ્લાહની બારગાહમાં આપણે દુઆ કરીએ
કે આપણી જિંદગી અદલો ઇન્સાફથી ભરેલી હોય, કે જેથી આપણા જમાનાના ઇમામ જલ્દી ઝુહુર ફરમાવે. ઝુહુર મતાખે ઝુલ્મ, ઘણી વખત ઝુલ્મ સામાજિક સ્તરે થઈ જાય છે, ઘણી વખત ઝુલ્મ આપણા મગજમાં હોય છે. આખરી વાત જાણવા તમે, સૌથી મોટો ઝુલ્મ આપણે શું કરીએ છીએ અત્યારે? જેવું આપણે આપણા માટે પસંદ કરીએ છીએ એવું આપણે આપણા મોમિન ભાઈ માટે પસંદ કરતા, સૌથી મોટો જરૂર. ઇન્સાફમાં સૌથી પહેલી વસ્તુની જરૂરત એ છે કે જેવું તમે તમારા માટે પસંદ કરો એવું જ તમે બીજા માટે પસંદ. તમે ચાહો છો કે તમારી ગીબત ના કરવામાં આવે, તમે પણ ગીબત ના કરો. ઘણી વખત ફરિયાદ આવતી, આગળ તમે અમારું આમ બોલ્યા હતા, બરાબર છે, અમારે તમારો આમ ના બોલવું જોઈએ, પણ તમે અમારો કેટલો બોલો છો? કઈ પ્રોબ્લેમ હોય તો આવીને પૂછો છો? એક્ઝામ્પલ છે. એવી રીતે આપસમાં ઘણા મમ્મીને એકબીજાની ફરિયાદ કરતા હોય કે ઓલો મારો આમ બોલે છે ને આમ બોલે છે, તમે એનું શું બોલો છો? એ પેલા સુધારો કરવા કોશિશ કરી. ગીબત, જૂઠ, તોહમત, ચાડી ચૂકવી, આ બધી વસ્તુ જયારે હક ને ખાઈ જવા, આ બધી વસ્તુ જયારે આપણે બીજા પ્રત્યે બંધ કરશું તો આપણે બીજાથી ઉમેદ રાખી શકીએ કે બીજા પણ આપણા સાથે ઇન્સાફ કરે. પણ ના, અગર જો આપણે સારા ના હોઈએ તો બીજાથી આપણે શું ઉમેદ રાખીશું? હદીસમાં છે, એક મોમિન બીજા મોમિનનો અરીસો છે. જયારે તમે અરીસો મેલો કરી નાખશો તો પછી તમને શું તમારી ઇમાજ એમાં સાફ દેખાવાની છે? ગાલિબ બહુ સારો એવો શેર બયાન કરે છે, જિંદગીભર યહી ગલતી કરતા રહા, ધૂલ ચહેરે પે થી ઓર આઈના સાફ કરતા રહા. આ બધો પ્રોબ્લેમ આપણો જમાનાનો એ છે કે આપણે મેલા છીએ અને આપણે આપણે કોમને સુધારવા આવ્યા છીએ કે હા બધા સુધરી જવા જોઈએ. એક ભાઈ મને બહુ પહેલાની વાત છે, હમણાંની વાત નથી, કોઈ ટોપી માથા ઉપર ના ઓઢી લે. એક ભાઈ મને કે હું પ્રમુખ થઈશ ને એટલે મારે આ ઓર્ગેનાઇઝ કરવું છે કે બધા નમાઝમાં આવે, બધા આલિમને મારે લખવું છે કે બધા રિપોર્ટ મોકલે. આ તમે કેટલી નમાઝમાં આવો છો? એટલે તમે તો શીખો, પછી આ કાનૂનને અમલમાં મૂકવા કોશિશ કરજો. તો આપણી હાલત સમાજની આવી છે, આપણા સમાજની હાલત આવી છે. આપણા મોઢા ઉપર ધૂળ છે અને આપણે અરીસો સાફ કરવા આવ્યા છીએ. આપણે કોશિશ એ કરીએ કે આપણા સમાજમાં ઇન્સાફ એક મહત્વનો મુદ્દો હોય, ન કે દેખાડવા માટે. હજી હું કહું છું, આપણે જે પણ કઈ વાત થાય કે હા આપણે એપ્લિકેટ કરીએ અને સમાજમાં ફેલાવી દઈએ, આ વાતને નહીં. આપણી કે ખુદ પોતાથી કરવાની જરૂર છે. જ્યારે ખુદ સુધરી જશું તો સમાજ ખુદ બખુદ સુધરી જશે. એક ગઈકાલે આપણે જ્યારે દર્શ હતો ને ત્યારે મેં આ એક હોઠો કીધો હતો, કહેવત કીધી હતી. શું છે કહેવત? ગુજરાતીની કહેવત છે. શું છે? ખુદ ભલા તો જગ ભલા. અગર આપણે સારા જઈએ ને તો આ આખી કોમ્યુનિટી સારી છે, આખી દુનિયા સારી છે. પણ આપણે અગર ખરાબ હોય ને તો પછી બીજા બધાની ખરાબી આપણને દેખાતી નજર આવશે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કુરબાની શા માટે છે? તો કે ઝુલ્મનો શિકાર, ઇન્સાફ ના કરવામાં આવ્યો. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા યઝીદના દરબારમાં આ જ વસ્તુ કહે છે, યઝીદ શું આ ઇન્સાફ છે કે તારી ઔરતો જે છે એને તું પરદામાં રાખ, હિજાબમાં અને પરદાની પાછળ રાખ, અને આલે રસૂલને તું કૈદી બનાવીને આ કરબલાથી કુફા અને કુફાથી શામ દરબદર ફેરવ, અને આ તારા દરબારીઓની સામે તું આવી રીતે ઊભો રાખ. શું આ ઇન્સાફ છે? જનાબે ઝૈનબ યઝીદના દરબારમાં પણ માંગણી કરે છે તો ઇન્સાફની માંગણી કરે છે.
آزادانو یہ حالت امام سید سجاد زندگی بھر نہ بھولی چکیا بلے جارے ہم نے سوال کروا باریو اے مولا سعودی ودارے مصیبت تمہارے اوپر کیا پڑی امام ایک بار نہیں بلکہ ترون بار کہے چھے اشام 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 حیر شام نے بازار بڑے کیوں نہیں دے بولا کہ جی آپ نے گلاموں نے کلی زولی چھے بازار بدی بازار کروا ماؤتا تھا کوئی پتھر ویک جو آجو کوئی آنگ لانگ جارا پہ على لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا اي من قلب ينقلبون خدای واسطه محمد نے علی محمد نا ہماری مجلس اذان قبول فرما خدای حق محمد و علی محمد ہمارا گناہ کبیرا صغیرا نے معاف فرما ہماری مشکلات نے آسان فرما ہمارا رزق میں برکت عنایت فرما خدای حق محمد و علی محمد جو مومن نے مومنات پریشان حال خدای اپنی پریشانیوں نے دور فرما خدای حق محمد و علی محمد جے مانسو پان کتنا بین ناکام ما سندو ویلا جے خدای لو پنے استن اے لو پنے نسنا بوت فرما تے دشمنان نے اسلام نے نسنا بوت فرما اے مومن نے مومنات نے حفظ امان نے عنایت فرما تے حق محمد وال محمد حضرت ایت اللہ سستانی نے دیگر مراجع میں صحت و سلامت کے ساتھ نام بھی ہوں گے کہیں فرما ہماری قوم ما اور اس کو لنے کو بدال نے مدد کی ہم نے مالا مال فرما اے حق محمد و آل محمد امام زمان علیہ السلام نے ظہور میں جلدی جلد عجل فرما انے ہم نے انصار و شمار فرما ربنا تقبل منا انک انت السميع العليم